સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું આ પતંગ મહોત્સવમાં ભારતના ચાલીસ અને વિદેશના પચાસ પતંગબાજો એ વિવિધ રંગના અને આકારના પતંગ ઉડાવ્યા સુરત શહેરના અડાજણના river front ઉપર પતંગ ઉત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા ગુજરાતી પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું અડાજણ river front ની બાજુના પ્લોટમાં આજે સવારે નવ વાગ્યા થી 4 વાગ્યા સુધી પતંગ મહોત્સવ ચાલશે આ પતંગ મહોત્સવમાં ભારતના ઉત્તર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરલા બંગલા બિહાર લક્ષદ્વીપ સિક્કિમ સહિતના ચાલીસ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો જ્યારે ફ્રાન્સ નેપાળ યુકે યુક્રેન નેધરલેન્ડ ન્યુઝીલેન્ડ રશિયા સિંગાપુર સ્પેન શ્રીલંકા જેટલા ઇન્ટરનેશનલ ક્રાઇટર્સે વિવિધ રંગ અને આકારના પતંગ આકાશે ઉડાવ્યા હતા આ પહેલા સુરત મ્યુનિસિપાલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પતંગ ઉત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા ઇન્ટરનેશનલ પતંગબાજો જોડાયા હતા અને વિદેશી પતંગ બાજો એ ઉડી ઉડી જાય ગીત પર ઠુમકા લગાવ્યા હતા કેમેરામેન સાબીર સૈયદ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યુઝ સુરત